परंतु पोताने डाही मानती आसपासनी दुनियामां तो श्री रामकृष्णनी आवी रहेणीकरणीए खळभळाट मचावी दीधो। ઘણા લોકોએ એમના આવા કાર્યોમાં ધર્મ અને પવિત્રતાનું અતિક્રમણ જોયું। પોતાને પુષ્પથી વિભૂષિત કરે, જગદંબાનું નૈવેદ્ય પોતે ચાખી લે અને દેવીના પવિત્ર પલંગ પર પોતે પોઢી જાય, એવો આ પૂજારી પાગલ જ હોવો જોઈએ એવું એ લોકોએ માન્યું। એવા પાગલને કાલી મંદિરના પૂજારી પદે શી રીતે રાખી શકાય? આવા વિચારો કરીને મંદિરના કેટલાક કર્મચારીઓએ મથુરબાબુને વિનંતી કરી કે આવા પૂજારીને સત્વરે ખસેડવો જોઈએ। મથુરબાબુએ જવાબ આપ્યો કે એ પોતે જાતે આવીને તપાસ કરી જશે। એક દિવસ એમણે મંદિરની ઓચિંતી મુલાકાત લીધી। એ વખતે શ્રી રામકૃષ્ણની કાલી પૂજા ચાલુ હતી। એ તો હંમેશની જેમ પોતાનો સમગ્ર આત્મા રેડીને પૂજા કરી રહ્યા હતા। ચૂપકીથી અંદર આવેલા મથુરબાબુના આગમનની એમને ખબર પણ ન હતી, પરંતુ આવી એકનિષ્ઠ ભક્તિનો પ્રભાવ પડ્યા વગર કેમ રહે? મથુરબાબુને એમની તન્મયતા જોઈને ભારે અજાયબી થઈ અને એમની વિવેક સંપન્ન બુદ્ધિએ તરત જ જોઈ લીધું કે શ્રી રામકૃષ્ણની પૂજાની પાછળ સાચા હૃદયનો ઊંડો ભક્તિભાવ રહેલો છે। એમને પ્રતીતિ થઈ ગઈ કે જે ભાવનાથી આ મંદિર બાંધવામાં આવ્યું છે એ જ ભાવના આ યુવાન પૂજારી દ્વારા સિદ્ધ થઈ રહી છે, અર્થાત પોતાની સામે રહેલી મૂર્તિમાં સાક્ષાત જગદંબા પ્રગટ થઈને વસી રહ્યા છે। થોડા સમય પછી એ પાછા ઘેર ગયા અને બીજે દિવસે મંદિરના મુખ્ય અધિકારી ઉપર હુકમ કહેવડાવી મોકલ્યો કે શ્રી રામકૃષ્ણને તેમની ઈચ્છા અનુસાર પૂજા કરવા દેવી અને તેમને કોઈ પણ પ્રકારની કનડગત કરવી નહીં।